નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત આર્ટ્સ કોમર્સ કોલેજ સાંજની અમદાવાદ મનોવિજ્ઞાન વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મનોવિજ્ઞાન વિષયના જુદા જુદા મુદ્દાઓને આપણે વિડીયોના માધ્યમથી સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ પ્રયત્નમાં આપણે અગાઉ ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. મિત્રો, આજે આપણે એક નવો મુદ્દો લઈને એનો અભ્યાસ કરવાના છીએ. આ મુદ્દો એ BA સેમેસ્ટર 3 SE 1201 પેપર સમાજલક્ષી મનોવિજ્ઞાનનો છે. આ પેપરમાં અગાઉ આપણે વ્યાખ્યા, સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓની ચર્ચા કરી છે. આ અભ્યાસ પદ્ધતિઓમાં અગાઉ આપણે નિરીક્ષણ અને પ્રશ્નાવલી આ બે પદ્ધતિઓ વિશે સમજૂતી મેળવેલી છે અને આજે આપણે મુલાકાત પદ્ધતિ તેની સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, મુલાકાત પદ્ધતિની સમજૂતી મેળવીએ એ પહેલાં હું તમને કેટલાક ચિત્રો બતાવું છું. અહીંયા તમે એક ચિત્ર જોશો કે જેમાં એક કપલ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું છે. ઇંગ્લિશમાં એને ડેટિંગ કહેવામાં આવે છે, ગુજરાતીમાં એને મુલાકાત કહેવામાં આવે છે. તો આ એક મુલાકાત છે. બીજા એક ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સાથે બે પત્રકારો એમની મુલાકાત લઈ રહ્યા છે. આ પણ એક મુલાકાત છે. અહીંયા પણ તમે જોશો કે બે દેશના વડાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને અહીંયા માતા અને પુત્રની મુલાકાત છે. મિત્રો, આ બધી જ મુલાકાતો છે પણ બધી મુલાકાતો એક સરખી નથી. હજી તમે જોશો કે અહીંયા બે મિત્રોની મુલાકાત છે અને ઓફિસની અંદર પણ એક મુલાકાત યોજાઈ રહી છે. જુઓ આ ભાઈને, એ મારી સાથે મુલાકાત કરવા આવતા લાગે છે. તો આમ આ બધી જ મુલાકાતો મુલાકાત તો છે પણ શું બધી મુલાકાતો એક સરખી છે? આવો આપણને પ્રશ્ન થાય. આપણા જીવનમાં આપણે અનેક વખત મુલાકાત શબ્દ સાંભળીએ છીએ પણ આપણને કદાચ એ ખ્યાલ ન હોય કે મુલાકાત એ પણ જુદા જુદા સ્વરૂપની, જુદા જુદા પ્રકારની, જુદા જુદા હેતુઓ મુજબની હોઈ શકે છે. તો આજે આપણે આ મુલાકાત શું છે એના વિશેની સમજૂતી મેળવવાના છીએ. સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેવી રીતે પ્રશ્નાવલી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે મુલાકાત પદ્ધતિનો પણ અહીંયા ઉપયોગ થતો હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન પોતાના સંશોધનો કરવા માટે કે અભ્યાસોની સમજૂતી મેળવવા માટે મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમ કે વ્યક્તિત્વના લક્ષણોનું માપન કરવું, વ્યક્તિના મનોવલણ અને પૂર્વગ્રહો વિશે માહિતી મેળવવી, સામાજિક સમસ્યાઓ વિશે અભ્યાસ કરવા, તો આવા અભ્યાસો કરવા માટે મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થાય છે. સામાજિક સર્વેક્ષણ, એમાં પણ મુલાકાતનો ઉપયોગ થતો હોય છે. સમાજની અંદર મોટા પાયા ઉપર કોઈ સર્વે કરવો હોય તો ત્યાં પણ એ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગો, સલાહ કેન્દ્રો, ચિકિત્સાલય, આ બધા સ્થાનોએ જુદા જુદા હેતુઓ માટે મુલાકાત પદ્ધતિ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી હોય છે. જો આપણે શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો શિક્ષણ સંસ્થામાં કર્મચારીઓની નિમણૂક માટે, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વગેરે કાર્ય માટે મુલાકાત યોજાતી હોય છે. ઉદ્યોગોની અંદર ઉદ્યોગ જગત કર્મચારીઓને નિમવા માટે, પોતાના પ્રોડક્ટ્સના વેચાણ માટે, પોતાની નીતિઓના ઘડતર માટે મુલાકાતો ગોઠવતા હોય છે. તો આ રીતે
મુલાકાત એ એક વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી હોય એવી સોશિયલ સાયકોલોજીની પદ્ધતિ બને છે. મિત્રો, મુલાકાત શું છે? તો એનો અર્થ જો જોવો હોય તો મેકોલીએ એમ કહ્યું છે કે મુલાકાત મોઢા મોઢની શાબ્દિક આપ લે છે, એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત એને મુલાકાત કહેવામાં આવે છે. આ એવી વાતચીત છે કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ વિશે કે કોઈ પ્રશ્ન વિશે માહિતી મેળવે છે અથવા માહિતી આપે છે. કોઈકની માન્યતાઓ, અન્યના અભિપ્રાયો, તેના વિશે જાણકારી મેળવવા માટેનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્ન માટે થતી વાતચીત એને મુલાકાત કહેવામાં આવે છે. મુલાકાત એ પ્રત્યક્ષ વાતચીત દ્વારા માહિતી પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે. વ્યક્તિ એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરે, સીધી રીતે વાતચીત કરે, એના દ્વારા માહિતી મેળવવામાં આવે તો એને મુલાકાત કહેવામાં આવે છે. મુલાકાત કેવી હોય છે તો એનું સ્વરૂપ જોઈએ તો મુલાકાતની અંદર મુલાકાત લેનાર વ્યક્તિઓ સમક્ષ મુલાકાતી બેસે છે અને તેને પ્રશ્નો પૂછે છે. મુલાકાતમાં ત્રણ પક્ષ હોય છે, એક મુલાકાતી, બીજો મુલાકાત આપનાર અને મુલાકાત. એટલે એમ કહી શકાય કે મુલાકાત લેનાર, મુલાકાત આપનાર અને આ પ્રક્રિયા. તો મુલાકાત લેનાર વ્યક્તિ, જેને આપણે મુલાકાત લેનાર અધિકારી કહીએ છીએ, એ જેની મુલાકાત લેવાની છે એની પાસે બેસીને એને પ્રશ્નો પૂછે છે. મુલાકાત લેનાર વ્યક્તિ મુલાકાતી પાસેથી પ્રશ્નોના ઉત્તર મેળવે છે અને તેની નોંધ કરે છે. જો મિત્રો, સામાન્ય વાતચીત અને મુલાકાત એમાં બે ફેર છે. સામાન્ય વાતચીતમાં નોંધ કરવામાં નથી આવતી, પણ મુલાકાતની અંદર નોંધ કરવામાં આવે છે. માત્ર સામેની વ્યક્તિના જવાબોની જ નોંધ થાય છે એવું નથી, સાથે સાથે એની અંગચેષ્ટાઓની પણ નોંધ થાય છે. એટલે વ્યક્તિ જવાબ આપતા સમયે કોઈ વિશિષ્ટ હલનચલન કરે, વિશિષ્ટ હાવભાવ દર્શાવે તો એની પણ અહીંયા નોંધ કરવામાં આવતી હોય છે અને પછીથી આ નોંધને આધારે તારણો તારવવામાં આવે છે. મુલાકાત પદ્ધતિમાં નિષ્ણાત અને તાલીમ પામેલા મુલાકાત લેનારની જરૂર હોય છે. એટલે જે વ્યક્તિ મુલાકાત લેવા માટે જાય છે એ વ્યક્તિ પાસે મુલાકાત લેવા માટેની તાલીમ હોવી જરૂરી છે. મુલાકાત કેટલી સફળ થશે તેનો આધાર મુલાકાત લેનાર વ્યક્તિ અને મુલાકાત આપનાર વ્યક્તિ બંને વ્યક્તિના સાયુજ્ય પર રહેલો છે. એટલે જે વ્યક્તિ મુલાકાત લેવા માટે જાય છે એ વ્યક્તિને સામેના લોકો સાથે સારો એવો રેપો, જેને સાયુજ્ય કહીએ છીએ, એ સ્થાપતા આવડતું હોય એ આવશ્યક છે. પછીની વાત આવે છે કે મુલાકાતના પ્રકારો. મુલાકાત લેવાની પદ્ધતિના આધારે મુલાકાતના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલી છે પ્રમાણિત મુલાકાત. આ મુલાકાતમાં હેતુ પ્રમાણે જે પ્રશ્નો પૂછવાના હોય એ પ્રશ્નો અગાઉથી નક્કી કરેલા હોય છે. એટલે કયા પ્રશ્નો અંગે ચર્ચા થશે, કયા પ્રશ્નો પૂછવા છે એ પ્રશ્નો અગાઉથી નક્કી કરી લેવામાં આવતા હોય છે. પ્રશ્નોના ક્રમ પણ અગાઉથી નક્કી થઈ ગયા હોય છે, મુલાકાત લેવાની રીત પણ પહેલેથી નક્કી થઈ ગયેલી હોય છે અને એ પ્રમાણે જે ઉત્તરો પ્રાપ્ત થાય એની નોંધ એ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આ મુલાકાતને ઔપચારિક એટલે કે ફોર્મલ કહેવામાં પણ આવે છે, કારણ કે અહીંયા આખું માળખું પહેલેથી નિશ્ચિત હોય છે. આ મુલાકાતમાં મુલાકાત લેનાર વ્યક્તિ પાસે સ્વાતંત્ર્ય ખૂબ જ ઓછું હોય છે, એટલે પોતાને કોઈ ઈચ્છા થાય તો વિશેષ પ્રશ્ન નથી પૂછી શકતી, પહેલેથી નક્કી કરેલા હોય એ પ્રમાણે જ પ્રશ્નો પૂછવામાં આવે છે. સોશિયલ રિસર્ચની અંદર મોટા ભાગે આ પદ્ધતિનો ઉપયોગ વધારે થાય છે. બીજો પ્રકાર આવે છે અને એ છે અપ્રમાણિત મુલાકાત. અપ્રમાણિત મુલાકાતમાં મુલાકાત દરમિયાન જે પ્રશ્નો પૂછવાના હોય છે એ પ્રશ્નો અને એની રીત
એ પહેલેથી નક્કી હોતી નથી. એટલે મુલાકાત લેનાર વ્યક્તિ મુલાકાતના હેતુને ધ્યાનમાં રાખીને સામેની વ્યક્તિને પ્રશ્નો પૂછે છે. એટલે પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે એ પ્રશ્નો પૂછતો જાય છે અને મુલાકાતી જવાબો આપે એ જવાબોની નોંધ કરતો જાય છે. અપ્રમાણિત મુલાકાતને અનૌપચારિક મુલાકાત પણ કહેવામાં આવે છે. આ બે પ્રકારોને ફોર્મલ અને નોન ફોર્મલ પણ કહેવામાં આવે છે. તો આ રીતે મુલાકાતના બે પ્રકારો છે. આ બે પ્રકારો મુલાકાત લેનાર વ્યક્તિને કેટલું સ્વાતંત્ર છે એના આધારે નક્કી થાય છે. સલાહ કેન્દ્રો, ચિકિત્સાલય, માનસિક સ્વાસ્થ્યના કેન્દ્રો આ બધી જગ્યાએ અપ્રમાણિત મુલાકાતનો ઉપયોગ વધારે થતો હોય છે અને સામાજિક સમસ્યાના કારણો જાણવા હોય ત્યારે પણ આ રીતનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો હોય છે. આપણે કઈ રીતનો ઉપયોગ કરીને સંશોધન કરવું, તો એ સંશોધનની સમસ્યા શું છે, એનો હેતુ શું છે, એ બંને બાબતને ધ્યાનમાં રાખીને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ નક્કી કરવામાં આવતો હોય છે. મિત્રો, મુલાકાતની બે પ્રકારોની સમજૂતી જોયા પછી હવે મુલાકાતની શરતો જોવાની છે. પહેલી શરત એ છે કે મુલાકાત લેનારની અંદર વાત કરવાનું ચાતુર્ય હોવું જોઈએ. એટલે જે વ્યક્તિની મુલાકાત લેવાની છે એ વ્યક્તિ પાસેથી કેવી રીતે માહિતી વધારે ને વધારે મેળવવી એની ચતુરતા એનામાં હોવી જોઈએ, તાલીમ પણ હોવી જોઈએ અને પોતે નિષ્ણાત છે એવો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર એને પાડવાનો નથી. આપણે એવું નથી બતાવવાનું કે હું એક્સપર્ટ છું એમ. આપણે માત્ર આપણા હેતુ માટે ખરેખર માહિતી પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવાનો છે. સામેની વ્યક્તિને એમ લાગવું જોઈએ કે તમે એના પ્રશ્નમાં રસ લઈ રહ્યા છો. મુલાકાત લેનારે ક્યારેય પોતાના વિચારો, મનોવલણો, પોતે આ સ્વીકારે છે ના નથી સ્વીકારતો એવી બાબતો મુલાકાત દરમિયાન જણાવવી જોઈએ નહીં. ત્યાં આપણે આપણા અભિપ્રાય જણાવવાના નથી, માત્ર સામેની વ્યક્તિના અભિપ્રાયો વિશે માહિતી મેળવવાની છે. તો આ હતી મુલાકાત માટેની શરતો. હવે આવે છે મુલાકાત પદ્ધતિના ફાયદાઓ. મુલાકાત પદ્ધતિ મુલાકાત લેનાર અધિકારીની મુલાકાતી સાથેનો સાયુજ્ય સ્થાપિત કરે છે. એના અંગત વિચારો, લાગણીઓ, એનો સ્વભાવ, એના વ્યક્તિત્વ લક્ષણો આ બધા વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય છે. એટલે જ્યારે સામેની વ્યક્તિને તમારે ઊંડાણપૂર્વક સમજવો છે ત્યારે મુલાકાત પદ્ધતિ ખૂબ ઉપયોગી બનતી હોય છે. એટલા માટે મિત્રો, અગાઉ આપણે જે ચિત્રો જોયા હતા જીવનસાથીની પસંદગીવાળું, એમાં એ વાત હતી કે ડેટિંગ એટલા માટે હોય છે કે બંને વ્યક્તિઓ મુલાકાત દ્વારા એકબીજાને સમજી શકે. મુલાકાતના જે પ્રશ્નો હોય છે એના ઉત્તરો સાચા છે કે ખોટા એની ચકાસણી પણ થઈ શકે છે. સામાજિક સમસ્યાઓ વિશે કોઈ કારણોનો અભ્યાસ કરવો હોય તો પણ આ પદ્ધતિ દ્વારા એ જાણી શકાતું હોય છે. આ જે છે એ મુલાકાત પદ્ધતિના ફાયદાઓ છે. તો એની કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા એ છે કે એ વ્યક્તિગત પદ્ધતિ છે. એટલે એક એક વ્યક્તિની મુલાકાત અલગ અલગ રીતે લેવી પડે છે. એટલા માટે એમાં સમય, શક્તિ અને નાણાં એનો વધારે ખર્ચ થાય છે. બીજું કે આ પદ્ધતિમાં જે વ્યક્તિ મુલાકાત લે છે એના અંગત વિચારો, માન્યતાઓ અને પૂર્વગ્રહો એની અસર મુલાકાત આપનાર ઉપર પડી શકે છે. ક્યારેક એવું પણ બને કે મુલાકાત વ્યક્તિલક્ષી બની જતી હોય છે, એવી પણ સંભાવના રહેલી છે. તો આ મુલાકાત પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે. આમ એના લાભ અને મર્યાદાઓ જોયા પછી હવે આપણે પ્રશ્નાવલી અને મુલાકાતની તુલના કરીએ. તો પ્રશ્નાવલી લેખિત છે, મુલાકાત એ મૌખિક છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં આપણે જોયું હતું કે પ્રશ્નોના જવાબો લખીને કે લેખિતમાં આપવાના છે, જ્યારે મુલાકાતની અંદર એ મૌખિકમાં આપવાના હોય છે. પ્રશ્નાવલી જૂથ પદ્ધતિ છે, એટલે કે એક સાથે સમગ્ર જૂથને પ્રશ્નોની યાદી આપી શકાય છે. પણ મુલાકાત વ્યક્તિગત પદ્ધતિ છે, એટલે કે અલગ અલગ વ્યક્તિની મુલાકાત લેવી પડે છે. પ્રશ્નાવલી કરકસરયુક્ત પદ્ધતિ છે અને મુલાકાત ખર્ચાળ છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નની રચના મહત્વની છે, એટલે પ્રશ્ન કેવી રીતે બનાવો છો એ મહત્વનો છે, જ્યારે મુલાકાતમાં
જે મુલાકાત લે છે એ વ્યક્તિમાં આવડત કેવી છે, એની અંદર કૌશલ્ય કેવું છે, એ બાબત મહત્વની બને છે. તો આ બંનેની સમીક્ષા છે. મિત્રો, આજે આપણે મુલાકાત પદ્ધતિની સમજૂતી મેળવેલી છે અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે પ્રયોગ પદ્ધતિ એની સમજૂતી મેળવવાના છીએ. સમાજલક્ષી મનોવિજ્ઞાનની જુદી જુદી પદ્ધતિઓ પૈકી પ્રયોગ પદ્ધતિની આપણે સમજૂતી મેળવશું. મિત્રો, આશા છે કે આ મુદ્દો તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે પછીનો જે પ્રયોગ પદ્ધતિનો મુદ્દો છે એને સમજવા માટે અથવા અગાઉના કોઈ મુદ્દાઓનો અભ્યાસ તમે ચૂકી ગયા હોય તો એના વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલ, જેનું નામ છે ડૉક્ટર જિજ્ઞેશ ટાપરિયા, એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એના દ્વારા આવનારા જુદા જુદા વિડીયો એને તમે જોઈ શકશો અને મેળવી શકશો. થેન્ક યુ.